નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સપ્ટેમ્બર 2017ની જે કરંટ અફેરની વિડીયો સિરીઝ છે તેમાં આપણે ઓગસ્ટ મહિનામાં જે ઘટનાઓ બનેલી છે તેનું ક્વેશ્ચનના સ્વરૂપમાં આપણે વિવરણ જોવાના છીએ. તેના ભાગ એકમાં આજે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈશું. ટોટલ 3 ભાગમાં આપણે આજે કરંટ અફેરની જે વિડીયો સિરીઝ છે તે બનાવીશું, જેમાં થોડા એમ ક્વેશ્ચનનો સમાવેશ ત્રણેય ભાગમાં કરવામાં આવે છે. વિડીયોની શરૂઆત કરું તે પહેલાં આપણે થોડીક એક બેઝિક ડિટેલ જોઈ લઈએ. તો સામાન્ય રીતે આપણે જીકેને બે ભાગમાં વહેંચી શકીએ. એક તો કે સ્ટેટિક જીકે અને બીજું છે ડાયનેમિક જીકે. હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? સ્ટેટિક જીકે એટલે કે જે એકવાર ઘટના બની ગઈ છે પછી તે ક્યારેય બદલવાની નથી. જેમ કે આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે મુખ્યમંત્રી હતા, ગુજરાતના પ્રશ્ન એમ આવી શકે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તો ડૉક્ટર જીવરાજ મહેતા. હવે આ જે ફેક્ટ છે, આ જે માહિતી છે તે ક્યારેય બદલવાની નથી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જે છે તે કાયમ માટે હવે ડૉક્ટર જીવરાજ મહેતા જ રહે છે. પણ ગુજરાતના હાલના મુખ્યમંત્રીની વાત કરીએ તો તે બદલાઈ શકે છે, કેમ કે ગમે ત્યારે ચૂંટણી થાય અને કોઈ નવા મુખ્યમંત્રી ચૂંટાઈ આવે તો બની શકે કે એ મુખ્યમંત્રી જે છે એ બદલાઈ જશે. પણ જે ઘટનાઓ એકવાર બની ગયા પછી એ બદલવાની નથી. લાઈક જે ગુજરાતનો ઇતિહાસ છે તે બધાનો આપણે સમાવેશ સ્ટેટિક જીકેમાં કરી શકીએ અને ડાયનેમિક જીકે છે એ કરંટ અફેરના બનાવો છે અને એ બધાનો સમાવેશ આપણે ડાયનેમિક જીકેમાં કરી શકીએ. આ વિડીયોથી આપણે એવો પ્રયાસ કરીશું કે ડાયનેમિક જીકેની સાથે સ્ટેટિક જીકે પણ તૈયાર થઈ શકે. જેમ કે કોઈ ક્વેશ્ચન આવ્યો કે જે રિલેટેડ છે મુખ્યમંત્રીને, સાથે હાલના મુખ્યમંત્રીને રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે તો તેની સાથે સાથે આપણે તેની સાથે ભૂતકાળમાં જે સંકળાયેલી જેની માહિતી હશે તેને અહીં જોવાનો પ્રયાસ કરીશું, જેથી કરી ડાયનેમિક જીકે એટલે કે કરંટ અફેરની સાથે સાથે આપણું જે સ્ટેટિક જીકે છે, જે ઘટનાઓ બનેલી છે પહેલાં, તે પણ તૈયાર થઈ શકે. સ્ટાર્ટ કરી આજનો વિડીયો. આપણે જેમ વાત કરી તેમ આપણે આ વિડીયોથી એક નવો પ્રયાસ કર્યો છે કે કરંટ અફેરના જે ક્વેશ્ચન છે તેને આપણે પ્રશ્ન સ્વરૂપે જોઈશું અને તેનું જે માહિતી છે એ મેળવીશું. તો સૌપ્રથમ જોઈએ કે વૈજ્ઞાનિકો દ્વારા સફળતાપૂર્વક તરતો મૂકવામાં આવેલો વિશ્વનો સૌથી નાના ઉપગ્રહ જે છે તેનું નામ જણાવો. તાજેતરમાં જ આ વૈજ્ઞાનિકોએ એક ઉપગ્રહ તરતો મૂકવામાં આવેલો છે અને તે વિશ્વનો સૌથી નાનો ઉપગ્રહ છે તેમ કહેવામાં આવેલું છે. તો તેના 4 ઓપ્શન છે, એ, સ્પ્રાઇટ, કેસિની, આલ્ફા અને માર્ટિન. તો તેમાં જે રાઇટ આન્સર છે તે એ, સ્પ્રાઇટ છે. સાથે સાથે તેને રિલેટેડ જે આપણે વાત કરી તો આ ઉપગ્રહ જે છે એ 28 જુલાઈ 2017ના રોજ પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે તેમાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહના આકારની વાત કરીએ તો 3.5 બાય 3.5 સેન્ટીમીટર આકારનો આ ઉપગ્રહ છે. એટલે આપણે સમજી શકીએ કે બહુ એકદમ નાનો કહી શકાય. 3.5 સેન્ટીમીટર એટલે બહુ નાનું મૂલ્ય કહી શકાય. અત્યારે તે પૃથ્વીની જે ભ્રમણ કક્ષા છે તેમાં યાત્રા કરી રહ્યો છે અને સફળતાપૂર્વક તેને પૃથ્વી પરથી તેનું સંચાલન પણ કરાઈ રહ્યું છે. આની પહેલાં જે કેસીની જે ઓપ્શન બીમાં આપણે છે તે ઉપગ્રહ જે છે આની પહેલાં સૌથી નાનો ઉપગ્રહ હતો. તેનું વજન જે છે એ 1 કિલોગ્રામનું હતું. કેસીની નામનો જે ઉપગ્રહ તરતો મૂકવામાં આવેલો તેનું વજન 1 કિલોગ્રામ અંદાજે હતું. આગળ જોઈએ તો ઉસ્તાદ હુસેન સૈદુદ્દીન ડાગર કઈ ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાના સંરક્ષક માનવામાં આવે છે? પ્રશ્નને રિપીટ કરું કે ઉસ્તાદ હુસેન સૈદુદ્દીન ડાગર કઈ ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાના સંરક્ષક માનવામાં આવે છે? તેના ઓપ્શન છે, એ,
ખયાલ, બી ધ્રુપદ, સી તરાના કે ડી સદરા. તો એનો જવાબ જે છે એ બી ધ્રુપદ આવશે. ઉસ્તાદ હુસેન સૈદુદ્દીન ડાગર જે ધ્રુપદ પરંપરા સાથે સંકળાયેલા હતા અને તેને ધ્રુપદ પરંપરાના સંરક્ષક માનવામાં આવે છે. આ પ્રશ્ન અત્યારે શા માટે આવ્યો, કેમ કે તાજેતરમાં જ એટલે કે 30 જુલાઈ 2017, 30 જુલાઈ 2017 ના રોજ જે ઉસ્તાદ હુસેન સૈદુદ્દીન ડાગર છે તેમનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું. 70 વર્ષની ઉંમરે અવસાન થયું 30 જુલાઈ 2017 ના રોજ. તેઓ ધ્રુપદ પરંપરા જે છે તેમાં નિપુણ હતા. ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે ધ્રુપદ એક ભારતીય શાસ્ત્રીય સંગીતની એક પરંપરા છે, સંગીતની એક શૈલી છે અને તે ભારતીય સંગીતની સૌથી પુરાણી જે રચનાઓ છે તેમાંની એક છે. આગળ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ અપાવવા માટે નવું ઈ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે, તેનું નામ શું છે? પ્રશ્નને રિપીટ કરું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચ અપાવવા માટે નવું ઈ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે, તેનું નામ શું છે? ઓપ્શન છે ઈ નિર્વાણ, બી ઈ રકમ, સી ઈ પહલ કે ડી ઈ સુગમ. એનો આન્સર જે છે એ આવશે ઈ રકમ. તેની વાત કરીએ તો ઈ રકમનું સૌપ્રથમ જોઈએ પૂરું નામ શું છે, તો ઈ રાષ્ટ્રીય કિસાન કૃષિ મંડી, એનું ઈ રકમનું પૂરું નામ છે. ઈ રકમનું પૂરું નામ પણ કદાચ પૂછાઈ શકે, તો ઈ રકમનું પૂરું નામ છે ઈ રાષ્ટ્રીય કિસાન કૃષિ મંડી. તેની શરૂઆત જે છે એ 1 ઓગસ્ટથી કરવામાં આવી, 1 ઓગસ્ટ 2017થી તેની શરૂઆત કરવામાં આવી. આ એક ડિજિટલ પહેલ કરી શકાય. તેનો મુખ્ય હેતુની વાત કરીએ તો કેન્દ્ર કૃષિ ઉત્પાદનો છે તેને ઓનલાઈન તેને વહેંચણી માટે અથવા તો તેને વેચવા માટે એક મંચ તૈયાર કરવા કરી આપવાનો તેનો હેતુ હતો. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા આ પોર્ટલની જે છે એ શરૂઆત કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ તો 7 ઓગસ્ટ 2017 ના રોજ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા? 7 ઓગસ્ટ 2017 ના રોજ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા? ઓપ્શન છે એ રાજીવ કુમાર, બી વિનોદ પાલ, સી અરુંધતી ભટ્ટાચાર્ય કે ડી એસ બાલાકૃષ્ણન. તેનો આન્સર જે છે એ આવશે એ રાજીવ કુમાર. રાજીવ કુમાર જે છે એ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. હાલમાં જે અરવિંદ પનગઢિયા કે જે નીતિ આયોગના ઉપાધ્યક્ષ હતા તેમણે રાજીનામું આપ્યા બાદ રાજીવ કુમારને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે વાત કરીએ તો નીતિ આયોગ જે છે તેના અધ્યક્ષ એ હોદ્દાની રૂએ વડાપ્રધાન રહે છે, એટલે કે હાલ જે નીતિ આયોગના અધ્યક્ષ છે તેને આપણે કહી શકીએ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. આગળ જોઈએ તો ઉત્તર પ્રદેશના કયા રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કરાયું? પ્રશ્નને રિપીટ કરું કે ઉત્તર પ્રદેશના કયા રેલવે સ્ટેશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કરાયું? ઓપ્શન છે એ કાશી રેલવે સ્ટેશન, બિસ્વનાથ કે રેલવે સ્ટેશન, સી મુગલસરાય રેલવે સ્ટેશન અને ડી ઇજ્જતનગર રેલવે સ્ટેશન. તેનો આન્સર છે એ આવશે મુગલસરાય રેલવે સ્ટેશન. 7 ઓગસ્ટ 2017 એટલે કે 7 ઓગસ્ટ 2017 ના રોજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ પર આ રેલવે સ્ટેશનનું નામકરણ કરાયું. જે રેલવે સ્ટેશનનું જૂનું નામ છે તે મુગલસરાય રેલવે સ્ટેશન હતું. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દર કેટલા વર્ષે આયોજિત થાય છે? પ્રશ્નને રિપીટ કરું. વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દર કેટલા વર્ષે આયોજિત થાય છે?
ઓપ્શન છે 3 વર્ષે, બી 1 વર્ષે, સી 5 વર્ષે કે ડી 2 વર્ષે. તો એનો આન્સર છે એ ડી 2 વર્ષે આવશે. વાત કરીએ તો વિશ્વ ચેમ્પિયનશિપ, જે વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવે છે. તેનો પ્રારંભ જે છે એ 1983 થી કરવામાં આવેલ છે. જ્યારે 1983માં તેનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે દર 4 વર્ષે તેનું આયોજન થતું હતું, દર 4 વર્ષે તેનું આયોજન થતું હતું. પણ 1991 થી દર 2 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. આગળ જોઈએ તો એશિયન શોટગન ચેમ્પિયનશિપ 2017નું આયોજન ક્યાં કરવામાં આવ્યું, એ પ્રશ્નને રિપીટ કરું. એશિયન શોટગન ચેમ્પિયનશિપ 2017નું આયોજન ક્યાં કરવામાં આવ્યું, એ અસ્તાના કઝાકિસ્તાનમાં, કે બી નવી દિલ્હી ભારત, સી બેઇજિંગ ચીન, ડી ટોક્યો જાપાન. તો તેનો આન્સર જે છે તે અસ્તાના કઝાકિસ્તાન જે છે તે આવશે. એશિયન શોટગન ચેમ્પિયનશિપ જે છે તેનું આયોજન અસ્થાના કઝાકિસ્તાનના અસ્થાના શહેરમાં કરવામાં આવ્યું છે. વર્ષ 1968માં એશિયન ચેમ્પિયનશિપની જે શોટગન ચેમ્પિયનશિપ છે તેની શરૂઆત થઈ, અથવા તો તેની સ્થાપના થઈ. દર 4 વર્ષે આ ચેમ્પિયનશિપ જે છે એ યોજવામાં આવે છે. 7મા જે એશિયાઈ શોટગન ચેમ્પિયનશિપ છે તેનું આયોજન અહીંયા જે હાલમાં થયું અસ્થાના કઝાકિસ્તાનમાં, તે 7મો એશિયાઈ શોટગન ચેમ્પિયનશિપ હતું. આ ચેમ્પિયનશિપમાં ભારતના શોટગન ખેલાડી અંકુર મિત્તલે સ્વર્ણ પદક મેળવ્યું છે. અંકુર મિત્તલ નામનો જે ભારતીય શોટગન ખેલાડી છે તેણે સ્વર્ણ પદક મેળવેલું છે. મિત્રો, વચ્ચે વાત કરીશ કે જો આપ અમારી ચેનલ સાથેનો આ વિડીયો જોઈ રહ્યા હો અને આપે હજી પણ અમારી ચેનલ જીકે ગુરુને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો વિડીયોની નીચે જે સબસ્ક્રાઇબનું બટન છે ત્યાં ક્લિક કરો, અને સાથે સાથે જે તેની બાજુમાં આપેલું જે બેલનું બટન છે તેને પણ પ્રેસ કરો. કેમ કે જે જો આપ બેલનું બટન જે પ્રેસ કરેલું હોય છે આપે, તો અમારા જે નવો વિડીયો અમે મૂકીશું તેનું નોટિફિકેશન આપને મળી જશે. આગળ વાત કરીએ હવે મિત્રો, ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ 2017માં ભારતને કેટલામું સ્થાન આપવામાં આવ્યું. પ્રશ્નને રિપીટ કરું, ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ 2017માં ભારતને કેટલામું સ્થાન આપવામાં આવ્યું. સૌપ્રથમ વાત કરીએ તો ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ, જેને આપણે GRI પણ કહી શકીએ છીએ, ઓપ્શન છે 40મું, બી 43મું, સી 39મું કે ડી 32મું. તો તેનો આન્સર જે છે એ 43 એટલે કે બી આવશે. 8 જૂને ફ્રાન્સિસ કંપની જે છે નેલસિસ ગ્લોબલ દ્વારા પ્રકાશિત 2017 ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ, જે GRI આપણે કહી શકીએ, તેમાં ભારતનું જે સ્થાન છે એ 43મું રાખવામાં આવેલું છે. આગળ જોઈએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિમણૂક કરવામાં આવી. પ્રશ્નને રિપીટ કરું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિમણૂક કરવામાં આવી. ઓપ્શન છે એ ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, બી ન્યાયમૂર્તિ જેએસ ખેહર, સી ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા કે ડી ન્યાયમૂર્તિ મૂર્તિ જી બી પટનાયક. તો જેમાં આન્સર જે છે એ આવશે ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, કે જેમને રામનાથ કોવિંદ દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે, અથવા તો રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવેલા છે. સાથે અગત્યની વિગત એ છે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે તેમને શપથ કોણ લેવડાવે છે તેવો પણ પ્રશ્ન આવી શકે. તો ભારતના જે રાષ્ટ્રપતિ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ લેવડાવે છે. તો વર્તમાન જે ન્યાયમૂર્તિ જેએસ ખેરના સ્થાને તેમણે
તેમની નિમણૂક કરવામાં આવી છે. દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા અને બીસી પટનાયક, એઓ બધા આ ત્રણેય જે મુખ્ય ન્યાયાધીશો હોય છે, જેમાં બે પૂર્વ ન્યાયાધીશો રંગનાથ મિશ્રા અને ન્યાયમૂર્તિ જીસી પટનાયક, તે ઓરિસ્સામાંથી આવે છે. તો આ ત્રીજા એવા મુખ્ય ન્યાયાધીશ છે જે ઓરિસ્સા સાથે સંબંધ ધરાવે છે અથવા તો તે ઓરિસ્સાથી આવે છે. આગળ જોઈએ, કેન્દ્રીય પર્યાવરણ અને પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હાથીઓના સંરક્ષણ માટે ગજ યાત્રાનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? પ્રશ્નને રિપીટ કરું, કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા હાથીઓના રક્ષણ માટે ગજ યાત્રાનું આયોજન ક્યારે કરવામાં આવ્યું? ઓપ્શન છે એ 12 ઓગસ્ટ, બી 13 ઓગસ્ટ, સી 14 ઓગસ્ટ કે ડી 15 ઓગસ્ટ. નો આન્સર આવશે એ 12 ઓગસ્ટ આવશે. દર વર્ષે 12 ઓગસ્ટને જે છે એ વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે આની સાથે રિલેટેડ, કે 12 ઓગસ્ટ છે તેને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનું મુખ્ય હેતુ જે છે એ હાથીઓનું સંરક્ષણ કરવું તે છે. કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા વિશ્વ હાથી દિવસના જે દિવસે ગજ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. તો મિત્રો, આ હતો ભાગ એક, કે જેમાં આપણે કેટલાક જે વિગતો છે તે જોઈ. જો આપને અમારો નવો પ્રયાસ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જીકે ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, અને આપના જે સુઝાવો હોય તે કમેન્ટમાં અવશ્ય જણાવો. સાથોસાથ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો, અને તમારે તમને ગમતા વિષય કે તમને કયા વિષય પર વિડીયો જોઈએ છે તે કમેન્ટમાં આપ જણાવી શકો છો. અમે અમારા બનતા બધા જ પ્રયત્નો કરીશું કે આપને તે સહેલાથી મળી શકે. આ સાથે જ આ વિડીયોમાં બસ આટલું જ, વિદાય લઈશું અને એકવાર ફરી કહીશ, જો આપે હજી પણ અમારી જીકે ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો.